જો વિદ્યાર્થી મિત્રો, મજામાં. આજે આપણે ધોરણ 6માં વિજ્ઞાનમાં પાઠ 6 આપણી આસપાસના ફેરફારો એમાં આપણે ભાગ 2 ભણીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ભાગમાં તમે જોયું તો આપણે અલગ અલગ ફેરફારો જોયા. એટલા એવા ફેરફારો છે જેને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે, જ્યારે અમુક એવા ફેરફાર છે જેને મૂળ સ્થિતિમાં લાવી શકાતા નથી. હવે આપણે બીજા ભાગમાં જોઈએ તો શું ફેરફાર કરવા માટેની અન્ય કોઈ રીત હોઈ શકે છે? આપણે સૌએ માટી ખોદવાવાળા ઓજાર જોયા હશે, જોયા છે ને વિદ્યાર્થી મિત્રો? શું તમે આ ઓજારોમાં જોયું છે કે લોખંડના ફલકને કેવી રીતે લાકડાના આતામાં ફિટ કરવામાં આવે છે? એટલે કે આ ઓજારોમાં લોખંડના ફલકમાં એક વલય એટલે કે રિંગ હોય છે ને, જેમાં લાકડાનો આતો ફિટ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ વલયનો વ્યાસ લાકડાના હાથાના ઘેરાવા કરતા સહેજ નાનો હોય છે. સહેજ કેવો હોય છે? નાનો. હાથાને વલયમાં ફિટ કરવા માટે વલયને ગરમ કરવામાં આવે છે, જેનાથી તેનું કદ મોટું થઈ જાય છે, ફેલાઈ જાય છે. એટલે આમાં જો તમે વસ્તુને, લોખંડની વસ્તુને ગરમ કરો ને, તો એનું કદમાં વધારો થાય. શું થાય વિદ્યાર્થી મિત્રો? વધારો થાય છે, બરાબર. એટલે કે એનું થોડું કદ નાનું રાખવામાં આવે છે. પાછું અંદર ફીટ થઈ જાય, ઠંડુ પડ્યા પછી પાછું પોતાની પકડમાં આવી જાય છે. હવે સરળતાથી આતો તેમાં ફિટ કરી દેવામાં આવે છે. જ્યારે ભલે ઠંડુ થાય છે ત્યારે તે સંકોચાઈ જાય છે, જેનાથી આતામાં ફિટ થઈ જાય છે. હવે આવા જ પ્રકારના ફેરફારોનો ઉપયોગ બળગાડાના લાકડાના પૈડા પર લોખંડની વાટ ફિટ કરવા માટે પણ કરવામાં આવી છે, જેવું કે આકૃતિ 6.7માં આપણે આપેલું છે. ધાતુની વાટ અને લાકડાના પૈડાના ઘેરાવાથી સહિત નાની બનાવવામાં આવે છે. ગરમ કરવાથી વાટ પૈડા પર ફિટ થઈ જાય છે. એટલે કે તમે જ્યારે લોખંડની વસ્તુને ગરમ કરો છો ત્યારે તે મોટી થઈ જાય છે, બરાબર, પરંતુ ઠંડી પડતા પાછી સંકોચાઈ જાય છે. એટલે કે જ્યારે આવું તમે જોયું છે ને બળદગાડાનું પૈડું, તો વિદ્યાર્થી મિત્રો આ જે રિંગ છે એને નાની રાખવામાં આવે છે આના કરતા, પરંતુ ગરમ કર્યા પછી આ મોટી થઈ જાય, એટલે આમાં બેસાડી દેવામાં આવે છે. બેસાડી દેવા પછી શું થશે? તો એને ફિટ થઈ જશે, એટલે કે સંકોચાઈ જશે ઠંડુ પડ્યા પછી. એટલે કે જ્યારે આપણે પાણીને વાસણમાં ગરમ કરીએ છીએ ત્યારે થોડા સમય બાદ તે ઉકાળવાનું શરૂ થઈ જાય છે. જો આપણે તેને સતત ગરમ કરીએ તો વાસણમાં પાણીની માત્રા ઘટવાની શરૂ થઈ જાય છે. આપણે અગાઉ પણ આ ભણી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો, પાણી વરાળમાં રૂપાંતરિત થઈ રહ્યું છે. પ્રકરણ 5ની પ્રવૃત્તિ 7માં તમે જોયું કે પાણીની વરાળને ઠંડી કરતા તે પ્રવાહી પાણીમાં પરિવર્તિત થાય છે. તો શું તે પાણીને ફરીથી બરફમાં ફેરવી શકીએ છીએ? એટલે કે પાણી જે છે, બરાબર, તેને તમે ફ્રીજમાં મૂકો તે પાછું બરફ બની શકે છે. ચાલો કેટલાક બીજા પરિવર્તનો જોઈએ. બુજોએ અવારનવાર જોયું કે રસ્તાના સમારકામ માટે રસ્તો બનાવનાર કામદારો વડે કાળા પદાર્થ કે ડામરને ગરમ કરવામાં આવે છે. તે જાણવા માંગે છે કે ગરમીથી ડામરમાં જે પરિવર્તન આવ્યું છે તે ઉલટાવી શકાય કેવું છે? તો ડામરને તમે જ્યારે ગરમ કરો, બરાબર, ત્યારે તમે રોડ ઉપર જોયું હશે, જોયું છે વિદ્યાર્થી મિત્રો, તો એને પાછું ઉલટાવી શકાય, વિચારો તો બધા. પહેલી જાણવા માંગે છે, શું તમે લુહાને ક્યારે ઓજાર બનાવતા જોયા છે? લોખંડના ટુકડાને લુહાર કેવી રીતે વિભિન્ન ઓજારોમાં ફેરવે છે? લોખંડના ટુકડાને ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી તે લાલચોળ ન થઈ જાય, એટલે કે ત્યારે તે નરમ થઈ જાય છે, ત્યારે તેને ટીપીને ઈચ્છા અનુસાર ઓજારનો આકાર આપવામાં આવે છે. ગરમ કરવાથી લોખંડમાં શું ફેરફાર થાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પણ જોયું લોખંડને ગરમ કરવાથી તેનો જે નરમ બની જાય છે, નરમ બન્યા પછી એને કોઈ પણ આકાર આપવો હોય તો લુહાર આપી શકે છે, બરાબર. અને પણ આપણે આ પ્રવૃત્તિ પણ જોયું કે હવે જોઈએ પ્રવૃત્તિ 7. એક નાની મીણબત્તી લઈને તેની લંબાઈ ફૂટપટ્ટી વડે માપો, તેને યોગ્ય સ્થાન ઉપર રાખીને સળગાવો. કેટલાક સમય સુધી તેને સળગવા, હવે મીણબત્તીને ઓલવી નાખો તથા ફરીથી તેની લંબાઈ માપો. શું મીણબત્તીની લંબાઈમાં થયેલા પરિવર્તનને ઉલટાવી શકાય છે?
ના, એક વખત વસ્તુ ઓગળી ગયા પછી તેને પાછું લાવી શકાય નહીં. જો આપણે થોડુંક મીણ માસણમાં લઈને તેને ગરમ કર્યું હોત તો શું આ ફેરફારને ઉતારી શકાય હોત? તો હા, વાસણમાં લઈને તમે ગરમ કર્યું હોત તો પાછું એને એક ઠંડુ પાડીને કરી શકો, પણ પાછું મૂળ સ્થિતિમાં આવી શકે નહીં. પ્રવૃત્તિ સાપને મીણબત્તીમાં સ્થાને અગરબત્તી લઈને પુનરાવર્તિત કરો, તે શું તે સંપૂર્ણ સળગી જાય નહીં ત્યાં સુધી રજુ રાહ જુઓ. અગરબત્તીમાં શું ફેરફાર જોવા મળ્યો? તો તમે વિદ્યાર્થી મિત્રો અગરબત્તી જોઈ છે એને સળગતા, તો એ જ્યાં સળગે ત્યારે એ રાખ બની અને પાછું મૂળ સ્થિતિમાં લાવી શકાતો નથી. અગરબત્તી સળગાવવાથી કોઈ નવા પદાર્થ બને છે તે રાખ અથવા વાયુ સ્વરૂપે હોય છે. કયા સ્વરૂપે હોય છે વિદ્યાર્થી મિત્રો? રાખ અને વાયુ સ્વરૂપે. આપણે આ વાયુઓને જોઈ શકતા નથી, પરંતુ તેની સારી સુવાસનો અનુભવ કરી શકીએ છીએ. અમુક અગરબત્તી સ્મેલવાળી હોય છે, સરસ મજાની, બરાબર? તે તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો? એટલે કે આનું રૂપાંતર કરી શકાતું નથી, પણ આપણે એને વાયુ એટલે કે સ્મેલ દ્વારા, સુવાસ દ્વારા આપણે જાણી શકીએ. શું આ ફેરફારને ઉલટાવી શકાય છે? ના. તે જ રીતે દિવાસળીની સળીમાં શું બદલાવ, દિવાસળીની સળીમાં શું બદલાવ આવ્યો કે જેનો ઉપયોગ મીણબત્તીની સળગાવવા માટે કરવામાં આવ્યો હતો? આપણે મીણબત્તી સળગાવી, પણ જે દિવાસળીથી સળગાવી, દિવાસળીની શું થશે? તો દિવાસળી પણ આખી સળગી જાય છે, બરાબર? અત્યાર સુધી આપણે કોઈ વસ્તુ અથવા તેના પદાર્થમાં થતા ફેરફારો જોયા. જ્યારે બે પદાર્થો એક મિશ્રણ સ્વરૂપે હોય ત્યારે તેમાં થતા ફેરફારો કેવા હશે એ જોશું. હવે પ્રકરણ 4માં આપણે મીઠાને પાણીમાં ઉગાડ્યું હતું, વિદ્યાર્થી ભણી ગયા ને આપણે પાઠ 4, એમાં મીઠાને શું થયું? પાણીમાં ઉગાડ્યું. તો તમારા મતાનુસાર પાણી અથવા મીઠામાં કોઈ ફેરફાર થયો હતો? તો શું આ ફેરફારને ઉલટાવી શકાય છે? તો તમે પાછું મીઠું મેળવી શકો એને પાણીને ગરમ કરીને. પ્રકરણ 5ની પ્રવૃત્તિમાં મીઠાના દ્રાવણને ગરમ કરીને મીઠું પ્રાપ્ત કર્યું હતું. આથી આપણે એવું કહી શકીએ કે મીઠાને પાણીમાં ઓગાળવાથી થતા ફેરફારને ઉલટાવી શકાય છે. એટલે કે તમે મીઠાને પાણીમાં ઉગાડી દો, બરાબર, તો પાછું તમે એને ફેરફાર કરી ઉલટાવી શકાય છે. અહેલીએ પૂછ્યું કે તમે દહીં બનતા જોયું છે, ગરમ દૂધમાં દહીંની થોડીક માત્રા ઉમેરવામાં આવે છે, દૂધને હલાવીને કેટલાક કલાક સુધી ઉફાળી જગ્યાએ મૂકવામાં આવે છે અને કેટલાક કલાકોમાં જ દૂધ દહીંમાં ફેરવાઈ જાય છે. શું આ ફેરફારને ઉલટાવી શકાય છે? ના, એમાંથી પાછું તમે દૂધ બનાવી શકો નહીં. આપણે જોયું કે પદાર્થોને ગરમ કરવાથી અથવા તેમાં અન્ય પદાર્થોનું મિશ્રણ કરવાથી તેમાં ફેરફાર લાવી શકાય છે. આપણે એ પણ જોયું કે કેટલાક ફેરફારોને ઉલટાવી શકાય છે, જ્યારે કેટલાક ઉલટાવી શકાતા નથી. આપણી આજુબાજુની વસ્તુઓમાં ફેરફાર લાવવાની અન્ય રીતો પણ હોઈ શકે છે, એમાંથી સંભવ છે કે કેટલાક ફેરફારોને ઉલટાવી શકાય. આ રીતે આપણે આજુબાજુની વસ્તુઓને બે જૂથમાં વર્ગીકૃત કરી શકાય છે. ફેરફારો કે જેને ઉલટાવી શકાય અને ફેરફારો કે જેને ઉલટાવી ન શકાય, ઉચ્ચ વર્ગોમાં તમે આ ફેરફારો કરવા માટેની રીતો વિશે અથવા તેની કે તેના વર્ગીકરણ કરવાની બાબતે તમે વિસ્તારી અભ્યાસ કરશો. તો વિદ્યાર્થી મિત્રો મજા આવી ને? આપણા આ પાઠમાં આપણે ખાલી એટલું જોયું કે કઈ વસ્તુઓનું ફેરફાર કરી શકાય અને કઈ વસ્તુઓને ફેરફાર પાછી મૂળ સ્થિતિમાં લાવી શકાય. તો આપણે એ પણ જોયું કે ઘણી બધી વસ્તુ એવી છે જેનો તમે ફેરફાર કરી શકો છો અને પાછું મૂળ સ્થિતિમાં લાવી પણ શકો છો, પરંતુ ક્યારેક ઘણી બધી એવી વસ્તુ પણ છે જેને તમે ફેરફાર તો કરી નાખો પણ મૂળ સ્થિતિમાં લાવી શકતા નથી. અને વિદ્યાર્થી મિત્રો હાલમાં તમારી આજુબાજુ પણ ઘણી બધી ઘટનાઓ બને છે, એવી બાબતો જેમાં ફેરફાર થતા જોવા મળે છે. તો તમે પણ એક નોંધ બનાવો કે કઈ વસ્તુનું ફેરફાર થાય છે અને કઈ વસ્તુનું ફેરફાર થયા પછી એને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે અને કઈ વસ્તુને મૂળ સ્થિતિમાં લાવી શકાતું નથી. આ વિદ્યાર્થી મિત્રો તમે આવી 10 વસ્તુઓના નામ લખો. કેટલાક ફેરફાર ઉલટાવી શકાય છે, કેટલાકને નહીં,
पदार्थों ने गरम करवा दिए तो तेमा अन्य पदार्थ उमेरवा दिए तेमा फेरफार लावी शकाय। विद्यार्थी मित्रों आ याद रखो, केटलाक पदार्थों ने गरम करवा दिए अने तेमा अन्य पदार्थ उमेरवा दिए फेरफार लावी शकाय छे। ख्याल आई गयो? हवे विद्यार्थी मित्रों आपणे स्वाध्याय में जोईए तो स्वाध्याय में आपणे एवुं छे, फेरफार थशे कि नहीं थाय तमारे जणावानुं छे, तमने आवडतुं पण हशे। पेलुं जोईए, जयरे तमे पाणीथी भरेला विस्तारमां फरो छो ત્યારે તમે તમારા પોશાકને વાળીને કે ખેંચીને તેની લંબાઈ ઘટાડો છો, એટલે પેન્ટ હોય તો પેન્ટને વાળી શકો છો, શું આ ફેરફારને ઉલટાવી શકાય? હા, પાછું તમે એને નીચે કરી શકો, તમારા હાથથી અચાનક તમારું પ્રિય રમકડું છટકી જાય છે, તૂટી જાય છે, તમે ક્યારે આવો ફેરફાર ઈચ્છતા ન હતા, શું આ ફેરફાર ઉલટાવી શકાય છે? ના, નીચે આપેલા કોષ્ટકમાં હવે આપણે અહીંયા ફેરફાર ઉલટાવી શકાય ના, તો કે હા કે ના એ તમારે લખવાનું રહેશે। જેમ કે લાકડાને વેહેરાવું, હા કે ના, આઈસ્ક્રીમનું પીગળવું, ખાંડનું પાણીમાં ઉગાડવું, ખોરાક રાંધો, કેરીનું પાકવું, દહીં દૂધમાં દેવું। વિદ્યાર્થી મિત્રો આ બધું તમને ફાવે એવું છે, તમારે જાતે આનું સ્વાધ્યાય સારા અક્ષરે નોટમાં લખવાનું છે, બરાબર? આ બધા જેમ કે ચિત્ર દોરવાથી ડ્રોઈંગ શીટમાં ફેરફાર આવી જાય, શું તમે આ ફેરફારને ઉલટાવી શકો છો? ના, બરાબર? તો એવા ઘણા બધા ફેરફાર છે જે તમે શીખ્યા છો અને તમારે આમાં આનું સ્વાધ્યાય સારા અક્ષર નોટમાં લખવાનું છે। જો આ બે પણ ધ્યાનથી તમે વાંચજો, બરાબર? અહીંયા છે તમે ઉલટાવી શકાય ને ઉલટાવી ન શકાય તેવા ફેરફારોનો ભેદ સ્પષ્ટ કરો, એટલે તમારે બંનેની યાદી બનાવવાની છે, બરાબર? એનો ભેદ દર્શાવવાનો છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે તૂટેલા રાડકા પર બાંધેલા પ્લાસ્ટો પેજ, જ્યારે તમારા નુકસાન હાથમાં વાગે છે, ભાંગી જાય છે હાડકું, ત્યારે પીઓપી કરે છે ને, તો સુકાવાથી તે કઠણ થઈ જાય છે, જેનાથી તૂટેલું હાડકું હલતું નથી, શું પીઓપીમાં થયેલા ફેરફારને ઉલટાવી શકાય? ના। રાત્રિ સિમેન્ટની થેલીમાં થેલી ખુલ્લી ખુલ્લામાં રાખેલી હતી એ વરસાદના કારણે પલળી જાય છે, બીજા દિવસે તાપ નીકળી જાય તો સિમેન્ટમાં જે ફેરફાર થાય તે ઉમટાવી શકાય, તે પાછું કડક થઈ જશે, સિમેન્ટ કેવી થઈ જશે? કડક, બરાબર? હતી એવી, એટલે સારા અક્ષરે તમે સ્વાધ્યાય લખી નાખજો અને મોડે પણ કરજો। ઓકે, ચલો આવજો।